બનાસકાંઠાના ભાવર પંથકમાં બે દિવસ અગાઉ જૈન સાધ્વીને છેડતી કરવાની જે ઘટના છે તે સામે આવી હતી, તેને લઈને સમગ્ર જૈન સમાજમાં ઘેરા પ્રત્યાઘાતો પણ જોવા મળી રહ્યા છે. તેના પગલે ભાભર પંથક સહિત જૈન સમાજમાં એક જ માંગ ઉઠી જ રહી છે કે આરોપીને ઝડપથી ઝડપ પકડવામાં આવે અને જેથી બનાસકાંઠા પોલીસ પણ LCB SOG કહી શકાય કે પેરોલ ફરલો છે તે કોડ તેમજ ડોગ અને કહી શકાય અલગ અલગના લોકોથી મદદથી પોલીસની મદદથી ખાસ આરોપીને ઝડપી લેવા કહી શકાય કે ખાસ માંગ કરી છે. ઉપરાંત અનેક પ્રકારની રજૂઆતો કરાઈ છે અને 1,00,000 રૂપિયાનું ખાસ કહી શકાય ઇનામ રાખવામાં આવ્યું છે, પરંતુ હજુ સુધી પોલીસને કોઈ ઠોસ કડી નથી મળી. અને જ્યારે પોલીસ દ્વારા તમામ CCTV ફૂટેજ એકત્ર કરી ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી છે અને ત્યારે બીજી તરફ શંકાસ્પદ વ્યક્તિઓની પૂછપરછ કરી આરોપી સુધી પહોંચવાના કવાયત છે તે હાથ ધરવામાં આવી છે. શંકાસ્પદ આરોપીને સ્કેચ પણ તૈયાર કરી સોશિયલ મીડિયામાં વાયરલ કરાયો છે, તેમજ સાધ્વીની છેડતી કરનાર આરોપીને પોલીસને કહી શકાય જે મહિલા છે તે માહિતી આપવા માટે પણ ખાસ જાણ કરાઈ છે અને ₹1,00,000 સુધીનું ઇનામ પણ જાહેર કરવામાં આવ્યું છે. ઉપરાંત ખાસ વાત કરીએ તો જે વ્યક્તિ છે તેની ઓળખ માટે ખાસ સ્કેચ તૈયાર કરાયો છે. ઉપરાંત પોલીસ દ્વારા સૂત્રોને પણ ખાસ જાણ કરવામાં આવ્યું છે. જે પ્રકારની માહિતી મળી રહી છે તે પ્રમાણે વાત કરીએ, એક મહિલા સાધ્વી છે તેને જોડે છેડતી કરાયો હતો ત્યારે સમગ્ર ઘટના બહાર આવી છે. ઉપરાંત જે પ્રકારની માહિતી મળી રહી છે 1,00,000 રૂપિયાનો સ્કેચ કહી શકાય કે 1,00,000 રૂપિયાનું ઇનામ આપવાની પણ વાત કરી છે.